ગુડ મોર્નિંગ. ચલો આપણે શું શીખ્યા હતા? પેઇન્ટ શીખ્યા હતા. પેઇન્ટ ચાલે છે ને આપણું? આપણે પેઇન્ટમાં શું કર્યું હતું? ઓવેલ એટલે કે ગોલ બનાવ્યું હતું, પછી ગોલમાં કલર પૂર્યો હતો. હવે મારે ગોલને ભૂસી કાઢવું છે, તો કેવી રીતે ભૂસીશ? ઇરેઝર. તમે લોકો રબડ વાપરો છો ને? કેવી રીતે વાપરો છો? તમે કશું લખો છો અને પછી એને ભૂસવું હોય, આડું અવડું લખાઈ ગયું હોય, તો તમે રબડનો ઉપયોગ કરો છો. એવી જ રીતે આપણે કમ્પ્યુટરમાં પેઇન્ટની અંદર રબડનો ઉપયોગ કરી શકાય. હવે ગોલ દોર્યું, રંગ પૂર્યો, પણ મારે એને ભૂસી કાઢવું હોય તો હું કેવી રીતે ભૂસીશ? ઇરેઝરથી. જો રબર જેવો આકાર છે, ઇરેઝર એટલે રબડ, જે ભૂસવાનું કામ કરે છે. આ ટૂલની મદદથી ચિત્રને કે ચિત્રના કોઈ પણ ભાગને ભૂસી શકાય છે. ચિત્રની કોઈ ભૂલને સુધારી લેવા માટે પણ આ ટૂલનો ઉપયોગ થાય છે. કેવી રીતે વાપરવાનું છે? એવી રીતે જ ઇરેઝર ટૂલ, એટલે જ્યાં ઇરેઝર દોર્યું હોય ને એને પસંદ કરવાનું, જેવી રીતે ચોપડીમાં આપ્યું છે. ઇરેઝર જુઓ, રબર આપ્યું છે, રબરને સિલેક્ટ કરવાનું, પછી એને આ બાજુ ડ્રોઈંગ એરિયામાં લઈ જવાનું, પછી એને માઉસની મદદથી દબાવીને રાખવાનું, અને પછી માઉસને ડ્રેગિંગ કરતું જ જવાનું એટલે ભૂસાઈ જાય. અને મોટું કરવું હોય, નાનું કરવું હોય, એનું પણ આવે છે. અહીંયા આપ્યું છે, ઇરેઝર ટૂલને પસંદ કરો, માઉસ પોઇન્ટરને ચિત્ર પર લઈ જઈ ભાગને કાઢી રાખવું હોય તે માઉસનું ડાબું બટન દબાવીને ડ્રેગ કરવાનું. હવે એમાં જો સાઇઝ નાની કરવી હોય તો શું કરવું પડે? કંટ્રોલ, આવું તે લખેલું હોય, CTRL, એને કહેવાય કંટ્રોલ. કંટ્રોલ પ્લસ માઇનસ એટલે બાદબાકીની નિશાની. અને સાઇઝ મોટી કરવી હોય તો રબરની કંટ્રોલ પ્લસ પ્લસ, એટલે કંટ્રોલને સરવાળાની જોડે શું કરવાનું? સરવાળાની નિશાની. આ દબાઈ રાખીએ એટલે આપણું રબર કેવું થઈ જશે? મોટું થઈ જશે. અને પછી ભૂસવાની મજા આવશે. પછી કોઈ નાની ખાલી લાઈન ભૂસવી હોય તો રબરને નાનું કરી દેવાનું, અને બધું જ ભૂસવું હોય તો રબરને મોટું કરી દેવાનું. બરાબર. આજે આપણે ઇરેઝર વિશે શીખ્યા. હવે તમને મેડમ પ્રેક્ટિકલમાં સમજાવશે પેઇન્ટ કેવી રીતે કરવાનું. પછી આપણે ફોર્મેટિવ એસેસમેન્ટ જોઈશું. બરાબર. એ ધીરે ધીરે તમને મેડમ લખવા આપશે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. બાય, બી સેફ.